જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તો, આજે આપને રંગ અવધૂત મહારાજ દ્વારા રચિત ભગવાન દત્તાત્રેયની દત્ત બાવણીનો અર્થ સમજીશું. પ્રથમ પંક્તિ, જય યોગેશ્વર દત્ત દયાળ, તું જ એક જગમાં પ્રતિપાળ. એટલે કે હે યોગેશ્વર પ્રભુ, હે દયાળુ દત્ત પ્રભુ, તમારો જય હો. આ જગતનું તમે જ એકમાત્ર રક્ષણ કરનાર છો. બીજી પંક્તિ, અત્રિ અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. એટલે કે અત્રિ અને અનસૂયાને નિમિત્ત કરીને તમે ખરેખર આ જગત માટે પ્રગટ થયા છો. ત્રીજી પંક્તિ, બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર. એટલે કે તમે બ્રહ્મા, શ્રીહરિ વિષ્ણુ અને શંકરનો અવતાર છો અને શરણે આવેલાના તારણહાર છો. ચોથી પંક્તિ, અંતર્યામી સચ્ચિત સુખ, બહાર સદગુરુ દ્રિભુજ સુમુખ. એટલે કે તમે અંતરમાં સચ્ચિદાનંદ સ્વરૂપે નિયમન કરનાર છો અને બહાર બે હાથ અને સુંદર મુખધારી સદગુરુ છો. પાંચમી પંક્તિ, જોડી અન્નપૂર્ણા કર મહાય, શાંતિ કમંડલ કર સોહાય. એટલે કે તમારા હાથમાં અન્નપૂર્ણા રૂપે જોડી છે અને શાંતિના પ્રતિક રૂપે કમંડળ છે. છઠ્ઠી પંક્તિ, ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તો નિર્ધાર. એટલે કે ક્યાંક તમારા ચાર હાથ છે, ક્યાંક છ હાથ છે, પણ ખરેખર તમે તો અસંખ્ય હાથવાળા છો. સાતમી પંક્તિ, આવ્યો શરણે બાળ અજાન, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ. એટલે કે એક અજાણ્યો બાળક તમારા શરણે આવ્યો છે, હે દિગંબર તમે ઉઠો, એનો જીવ જતો રહે એમ છે. આઠમી પંક્તિ, સુની અર્જુન કેરો સાદ, રિજ્જે પૂર્વે તું સાત સાત. નવમી પંક્તિ, દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર. એટલે કે અગાઉ સહસ્ત્રાર્જુનનો પુકાર સાંભળીને તમે જાતે પ્રસન્ન થયા હતા અને એને અપાર રિદ્ધિ અને સિદ્ધિ આપ્યા પછી અંતે મહાપદ રૂપે મુક્તિ આપી હતી. દસમી પંક્તિ, કીધો આજે કેમ વિલંબ, તુજવીને મુજને ન આલમ. એટલે કે તમે આજે કેમ વિલંબ કર્યો, મને તમારા વિના કોઈનો આધાર નથી. અગિયારમી પંક્તિ, વિષ્ણુ સર્મદ્રિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ. એટલે કે વિષ્ણુ શર્માનો પ્રેમ જોઈને તમે શ્રાદ્ધમાં જમ્યા અને એનો ઉદ્ધાર કર્યો. બારમી પંક્તિ, જંભ દહીથી ત્રાસ્યા દેવ, કીધી મહેરથી ત્યાં તખ તેવ. તેરમી પંક્તિ, વિસ્તારી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હરણાયો તુર. એટલે કે જંભ નામના રાક્ષસથી ત્રાસેલા દેવોને તમે ત્યારે તરત જ મદદ કરી હતી. તમે તમારી માયાને ફેલાવીને ઇન્દ્રના હાથે એ રાક્ષસનો તરત જ વધ કરાવ્યો હતો. ચૌદમી પંક્તિ, એવી લીલા કઈ કઈ સર્વ, કીધો વર્ણવે પોતે સર્વ. એટલે કે આવી ભગવાન શંકરે અનેક લીલાઓ કરી છે, એ બધી લીલાઓનું વર્ણન કોણ કરી શકે. પંદરમી પંક્તિ, દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તે નિષ્કામ. એટલે કે આયુ રાજા પુત્ર માટે દોડ્યા, પરંતુ તમે એને કામના રહિત કરી દીધો. સોળમી પંક્તિ, બોધ્યા યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ. એટલે કે તમે યદુરાજાને, પરશુરામને, સાધ્ય દેવોને અને પ્રહલાદને ઉપદેશ આપીને અકામ કર્યા. સત્તરમી પંક્તિ, એવી તારી કૃપા અગાધ, કેમ સુને ન મારો સાથ. એટલે કે તમારી આવી અગાધ કૃપા હોવા છતાં તમે મારો પોકાર કેમ સાંભળતા નથી. અઢારમી પંક્તિ, દોડ અંતના દેખ અનંત, માકર અધવત શિશુનો અંત. એટલે કે હે અનંત, તમે દોડો, તમે મારો અંત ના જુઓ, આ બાળકનો અધ વચ્ચે અંત કરશો નહીં. ઓગણીસમી પંક્તિ, જોઈ દીધી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિસંદે. એટલે કે બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોઈને તમે ખરેખર એના પુત્ર થયા. વીસમી પંક્તિ, સ્મૃતિ ગમી કલી તાર કૃપાણ, તાર્ય ધોબી છેક ગમાર. એટલે કે હે સ્મરણ માત્રે હાજર થનાર, હે કલીમાં તારનાર, હે કૃપાળુ, તમે છેક ગમાર એવા ધોબીને પણ તાર્યો છે. એકવીસમી પંક્તિ, પેટ પીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર. એટલે કે તમે બ્રાહ્મણને પેટની પીડાથી બચાવ્યો
અને વેપાર કરતા બ્રાહ્મણ શેઠને તમે તરત જ ઉગારી લીધો. 22મી પંક્તિ, કરે કેમ ના મારી વ્યાર, જો આ નિગમ એક જ વાર, એટલે કે તમે મને મદદ કેમ નથી કરતા, તમે એક વાર તો આ બાજુ જુઓ. 23મી પંક્તિ, શુષ્ટ કાષ્ટને આન્યા પત્ર થયો કેમ ઉદાસીન અત્ર, એટલે કે સૂકા લાકડાને તમે પાંદડા આન્યા તો પછી અહીં કેમ ઉદાસીનતા દાખવો છો. 24મી પંક્તિ, જર્જર વંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સુતના કૃષ્ણ, એટલે કે તમે ગરડી વંધ્યા સ્ત્રીના પુત્રના બધા જ સપનો સફળ કર્યા પાર પાડ્યા. 25મી પંક્તિ, કરી દૂર બ્રાહ્મણનો કોઢ કીધા પૂરણ એના કોઢ, એટલે કે બ્રાહ્મણનો કોઢ દૂર કરીને તમે એના મનની ઈચ્છા પૂરી કરી. 26મી પંક્તિ, વંધ્યા ભેંસ દુજવી દેવ હર્યું દારિદ્ર્ય તે તક તેવ, એટલે કે હે દેવ, તમે વાંજની ભેંસને દૂધ દેતી કરીને તમે તરત જ એનું દળદર હરી લીધું. 27મી પંક્તિ, ઝાલર ખાઈ રીજ્યો એમ દીધો સુવર્ણ ગઢસપ પ્રેમ, એટલે કે એવી રીતે વાલોડનું શાક ખાઈને પ્રસન્ન થઈને તમે એને સોનાનો ગળો પ્રેમપૂર્વક આપી દીધો. 28મી પંક્તિ, બ્રાહ્મણ સ્ત્રીનો મૃદભર ધાર કીધો સજીવન તે નિર્ધાર, એટલે કે તમે ખરેખર બ્રાહ્મણ સ્ત્રીના મરેલા પતિને જીવતો કરી દીધો. 29મી પંક્તિ, પિચાસ પીડા કીધી દૂર વિપ્રપુત ઉઠાવ્યો શૂર, એટલે કે પિચાસ પીડા દૂર કરીને તમે બ્રાહ્મણના મરેલા પુત્રને ફરીથી જીવતો કર્યો. 30મી પંક્તિ, હરિ વિપ્રમદ અંત્યજ હાથ પ્રક્ષો ભક્ત ત્રિવિકમ તાત, હે તાત, તમે અંત્યજ દ્વારા બ્રાહ્મણનો ગર્વ ઉતારીને ત્રિવિકમ નામના ભક્તનું રક્ષણ કર્યું. 31મી પંક્તિ, નિમેશ માતે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ, એટલે કે તંતુક નામનો એક ભક્તને તમે પડવારમાં શ્રી શૈલે પર્વતર પહોંચાડી દીધો. 32મી પંક્તિ, એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપ અરૂપ. 33મી પંક્તિ, સંતોષ્યાની જ ભક્ત સુજાત આપી પરચાવો સાક્ષાત, એટલે કે હે દેવ, આપ અરૂપી હોવા છતાં ઘણા રૂપ ધારણ કરી એકી સાથે આઠ સ્વરૂપ લઈને તમારા ખાનદાન ભક્તોનો પરચો આપીને એમને સંતોષ્યા છે. 34મી પંક્તિ, યવનરાજની ટાળી પીળ જાત પાતની તને ન ચીડ, એટલે કે તમે યવનરાજની પીડા દૂર કરી દીધી, તમને જાત પાત ઊંચ નીચની કોઈ ચીડ સુખ નથી. 35મી પંક્તિ, રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કહીતે, એટલે કે તમે શ્રી રામ અને શ્રી કૃષ્ણ અવતાર ધરીને આવી વિવિધ લીલાઓ કરી છે. 36મી પંક્તિ, તાર્યા પથ્થર ગણિકા વ્યાજ પશુ પંખી પણ તુજને સાધ, એટલે કે તમે પથ્થર વેશ્યા શિકારી વગેરેનો ઉદ્ધાર કર્યો છે, પશુ અને પંખી પણ તમારા પ્રત્યે સાધુતા વૃદ્ધિ દર્શાવે છે. 37મી પંક્તિ, અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાશા કામ, એટલે કે તમારું નામ સ્મરણ પાપીને પણ પાવન કરનારું છે, તમારા નામનું ગાન કરવાથી કયું કામ પાર ન પડે. 38મી પંક્તિ, આધિ વ્યાધિ ઉપાધિ સર્વ તડે સ્મરણ માત્રાથી સર્વ, હે પ્રભુ શંકર, તમારું માત્ર સ્મરણ કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ બધું દૂર થાય છે. 39મી પંક્તિ, મૂઠ ચોટ ના લાગે જાન પામે નરસમન તે નિર્વાણ, એટલે કે તમારું સ્મરણ કરવાથી મૂઠ ચોટ લાગતા નથી અને માનવી મોક્ષને પામે છે. 40મી પંક્તિ, ડાકન શાકન ભેંસા સુર ભૂત પિચાસો જંદ અસુર. 41મી પંક્તિ, નાસે મુઠ્ઠી દઈને તુર્ત દત્ત દુન સાંભળતા મૂર, એટલે કે આદત્ત નામની લેહ લાગતા આદત્ત બાવની ગાતા ડાકન શાકન ભેંસાસુર ભૂત પિચાસ જંદ અને અસુર તરત જ મુઠ્ઠી દઈને ભાગી જાય છે એવો અનુભવ થાય છે. 42મી પંક્તિ, કરી ધૂપ ગાયે જે એમ દત્ત બાવની આ સબ પ્રેમ. 43મી પંક્તિ, સુધરે તેના બંને લોક રહે ના તેને ક્યાંય શોક. 44મી પંક્તિ, દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દરિદ્ર તેના જાય, એટલે કે જે કોઈ ધૂપ કરીને આ દત્ત ભાવની પ્રેમપૂર્વક ગાય છે
એના આ લોક અને પરલોક એમ બંને લોક સુધરે છે, તેને ક્યાંય પણ શોક રહેતો નથી, સિદ્ધિ તેની દાસી થાય છે અને તેના દુઃખ અને દારિદ્ર ટળી જાય છે. 45મી પંક્તિ, બાવન ગુરુવારે નિતનેમ કરે પાઠ બાવન સબ પ્રેમ. 46મી પંક્તિ, યથાવકાશે નિત્ય નિયમ તેને કદીના દંડેયમ. એટલે કે જે કોઈ બાવન ગુરુવારે નિયમપૂર્વક હંમેશા દત્ત બાવણીના બાવન પાઠ કરશે અને સમય મળે ત્યારે પણ હંમેશા નિયમ અનુસાર પાઠ કરશે, તેને કોઈ દિવસ યમરાજા શિક્ષા કરતા નથી. 47મી પંક્તિ, અનેક રૂપે એ જ અભંગ ભજતા નડે ને માયા રંગ. એટલે કે અનેક રૂપ હોવા છતાં એના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી, એને ભજવાથી માયાનો રંગ નડતો નથી. 48મી પંક્તિ, સહસ્ત્રનામે નામી એક દત્ત દિગંબર અસંગ છે. એટલે કે હજારો નામ હોવા છતાં એ નામ દિગંબર દત્તો એક જ છે અને છેક અસંગ છે. 39મી પંક્તિ, બંધુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર. એટલે કે હું તમને વારંવાર વંદન કરું છું, ખરેખર આ વેદો તમારા શ્વાસમાંથી પ્રગટ થયા છે. 50મી પંક્તિ, થાકે વર્ણવતા જ્યાં જ્યાં છે કોણ રાખ હું બહુકૃતે વેશ. એટલે કે જ્યાં વર્ણન કરતા શેષ ભગવાન પણ થાકી જાય છે ત્યાં જેને અનેક જન્મો લીધા છે એવા મારા જેવા રાંકનું તો સુગજુ. 51મી પંક્તિ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુની હસે તે ખાસે માર. એટલે કે અનુભવના પરિપાક રૂપે આ વાણીને જે હસી નાખશે તે માયાનો માર ખાશે. 52મી પંક્તિ, તપસ્વિ તત્વમસીએ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ. એટલે કે હે તપસી, હે દેવ તમે છો, બધા શ્રી ગુરુદેવની જય જય બોલો. જય જય ગુરુદેવ દત્ત, જય જય ગુરુદેવ દત્ત.